મિત્રો મજામાં. મિત્રો આજે જોડણી માટે એક નવો જ પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ. અને મિત્રો ખાલી એક કાગળ લઈ લ્યો, એક પેન લઈ લ્યો, વિડીયો સ્ટોપ કરી લ્યો, એટલી વાર માત્ર તમે આ જે છે એ લખો. અને જોડણીમાં જો ભૂલ હોય તો તમે એ સુધારી અને જુઓ કે કઈ જગ્યાએ ભૂલ છે. મિત્રો આ એક કસોટીના રૂપે જોજો અને ચેક પણ કરજો કે તમે ક્યાં છો. જો મિત્રો તમે પેન લઈ લીધી હોય, કાગળ લઈ લીધો હોય, તો આ લખવાનું શરૂ કરો અને ચેક પણ કરો કે તમે કોઈને કોઈ જગ્યાએ ભૂલ હોઈ શકે છે, ન પણ હોય અને હોય પણ ખરી. તો તમારે ચેકિંગ કરવાનું છે કે એકચ્યુઅલી ગુજરાતી ભાષા પ્રત્યે કેટલા આપણે સભાન છીએ. કંઈ વાંધો નહીં, જો ભૂલ પડે તો પણ ભલે, ન પડે તો આજે આપણે શીખીશું. તો માત્ર હેતુ એ શીખવા માટે જ. આર યુ રેડી? તો અહીં બે વાત છે કે તમે ગણજો પણ ખરા કે કેટલી ભૂલો પડી રહી છે, હોય પણ ખરી, ફરીથી ન પણ હોય, પણ તમે જરા કેરફુલી. રેડી? હા. તો આજે ગુરુની પ્રશંસા કરવાનો અદ્ભુત મોકો છે. નિઃશુલ્ક એ અનુકૂળતાની બાબત તો છે, પણ આવી શરૂઆતથી અનેક વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડાય એ અદ્રશ્ય સૌંદર્યતા છે. રૂપિયાથી ચશ્મા ખરીદી શકાય, પણ જિજ્ઞાસા, હોશિયારી, ભાતૃસ્નેહ, કુતૂહલતા, દ્રષ્ટિ, અધ્યાત્મ કે આધ્યાત્મિક વાતાવરણ, નિરાભિમાનપણું કે વૃદ્ધિ એ બિલકુલ શક્ય નથી. એટલે જ નર્ક જેવી કાબુ બહાર ગિરદીના ચિહ્નો ધરાવતી, અધર શ્વાસે જીવાડાતી કુરુક્ષેત્રના પ્રવર્જ્યા જેવી પરિસ્થિતિને આહ્લાદક બનાવવા, પુનરોદ્ધાર કરવા, એન્જિન બનવા ભલે સંન્યાસ લેવો પડે, દરેક જિલ્લામાંથી જિગર જાન પુરુષોને બોલાવો, કિલ્લોલ કરો, પરિષદ રચો, કોઈ નુકસાન નથી. શાર્દુલ જેમ બની, શાર્દુલ વિક્રીડિત છંદ ગાતા ગાતા કામ કરવાનું છે. જોકે અઘરું છે તો પણ સાથે રહી કરી શકીશું. મિત્રો અહીં ક્યાંક ઉતાવળ લાગી હોય તો તમે ફરીથી ત્યાં સ્ટોપ કરી અને લખી શકો છો. પણ જોઈએ કે કઈ જગ્યાએ કેવા પ્રકારની ભૂલો અહીં જોડણીમાં પણ છે અને ક્યાંક વાક્ય રચનામાં પણ છે. લેટ વી સી. મિત્રો મજાવી. હવે આપણે જરા ચેક પણ કરીએ. તમને જાણીને આનંદ થશે કે આ 50 ગુણની ટેસ્ટ છે. અને કદાચ દુઃખ પણ થશે કે 49 મારાથી ભૂલ રહી ગયેલી. અને જો 49 ભૂલો તમે પણ શોધી કાઢી હોય તો એક માર્ક વધારાનો તમને મળશે, એટલે કે 50 ગુણ તમને મળી શકે છે. તો લેટ વી સી. પહેલી વાત કે ગુરુ, રૂ છે ને, જ્યારે તમે આ રીતે લખો છો ત્યારે એ જે છે ને એ દીર્ઘ છે. પણ તમે જુઓ છો કે રૂ હ્રસ્વ કરો હોય તો આ રીતે પણ લખાય અને આ રીતે પણ લખાય. પ્રશંસા, યસ, તો શ મીંડાવાળો પહેલો જ, પ્રસન્ન અને સા, બરાબર, તો પ્રશંસા યાદ રાખજો. અદ્ભુતમાં ભૂ જે છે એ વારંવાર બધા ભૂલ કરતા હોય છે, પણ એ ભૂ છે એ હ્રસ્વ આવશે. અને નિઃશુલ્ક એ નિહિ, નિરસ્વ અને શુલ્ક. અનુકૂળતામાં કુ જે છે એ દીર્ઘ આવશે. ફરીથી એ જ વાત કે જ્યારે તમે શરૂઆત શબ્દ કરો છો એમાં રૂ દીર્ઘ આવશે, અહીંયા મેં હ્રસ્વ કરેલ છે. તો કારકિર્દી જે વારંવાર પૂછાય છે, તો જનરલી આપણે ખબર છે કે અહીંયા રેફ હોય તો આગળનો શબ્દ દીર્ઘ આવે, પણ અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો કારકિર્દીમાં કી કેવો છે, હ્રસ્વ છે, તો એ ભૂલ બધાને થાય છે. અહીંયા અદૃશ્ય, એમાં દ્ર જ એ છે અદૃશ્ય છે. દ્રુ એટલે તમને ખબર છે કે દ વત્તા રૂ, અને એ જે લખાય છે એ આ રીતે લખાય છે, તો અદૃશ્ય એવી વાત છે. ત્યાર પછી સૌંદર્યતા છે. મિત્રો યાદ રાખજો,
કાં તમે સૌંદર્ય શબ્દ વાપરો અથવા તો સુંદરતા એવો શબ્દ વાપરો, સૌંદર્યતા જેવો શબ્દ નથી. અને રૂપિયા તો એમાં રૂ છે એ દીર્ઘ આવે છે. ચશ્મા ઉપર અનુસ્વાર આવશે ચશ્મા, અને એ જ રીતે જિજ્ઞાસામાં જે જી છે એ હ્રસ્વ આવશે. ત્યાર પછી એક જે વારંવાર ભૂલ થાય છે, આપણે હોશિયારીમાં હોશિયાર જ્યારે લખીએ છીએ ને શબ્દ, ત્યારે હો ઉપર અનુસ્વાર કરીએ છીએ. મિત્રો એ અનુસ્વાર આવશે નહીં, યાદ રાખજો. તો હોશિયાર અથવા તો હોશિયારી એવો શબ્દ આવશે. એ જ રીતે ભાતૃ નહીં પણ ભ્રાતૃ, તો ભ નહીં પણ ભ્ર. અને કુતૂહલ શબ્દ પણ વારંવાર પૂછાય છે, તો કુ છે એ હ્રસ્વ છે, તું છે એ દીર્ઘ છે. ફરીથી દ્રષ્ટિ શબ્દ આવ્યો, તો દ્ર નથી દ્રુ છે. એ જ રીતે આધ્યાત્મ શબ્દ વાપરે છે, આધ્યાત્મ નથી પણ અધ્યાત્મ, અને અધ્યાત્મિક નથી બોલાતું, આધ્યાત્મિક બોલાય છે. તો આ જરા ભેદ જોઈ લેજો, અધ્યાત્મ અને આધ્યાત્મિક. એ જ રીતે નિરાભિમાન નહીં નિરભિમાન, તો નિર આવશે. અને વૃદ્ધિમાં ડબલ ધ નથી પણ તમે જોઈશો કે દ અને ધ છે. પછી બિલકુલ આપણે બોલીએ છીએ ઝડપથી બોલીએ છીએ બિલકુલ, પણ બિલ કુલ એવી રીતે આવશે બિલ કુલ. અને નર્ક નહીં પણ નરક, નરક જેવી પરિસ્થિતિ હે ને એવી રીતે. અને કાબુ તો બુ છે એ દીર્ઘ આવશે. એ જ રીતે ગિરદીમાં ગી રસ્વ ર આખો આખો અને પછી દી દીર્ઘ. અને ચિહ્ન હો એવું નથી ચિહ્નો, તો હ હલંત આવશે, હ ખોળો આવશે અને નો તો ચિહ્નો. અને એ જ રીતે અધર તો એમાં ડબલ ધ આવે છે, દ ને ધ નથી પણ ધ ને ધ છે એટલે ધ હલન. અને જીવાળાતી તો જી રસ્વ, જેમ કે જિંદગીમાં પણ જી કેવો આવે છે રસ્વ આવે છે. કુરુક્ષેત્ર તો અહીંયા રુ છે એ દીર્ઘ કર્યો છે, તો સાચો શું આવશે રુ રસ્વ આવશે. બંને રીતે લખી શકાય છે, તમને ખ્યાલ જ છે કે રુ તમે આમ લખો તો એ સાચું, આમ લખો તો પણ સાચું. પછી પ્રવ્રજ્યા, અને પ્રવ્રજ્યા નહીં પણ પ્રવ્રજ્યા, પ્રવ્રજ્યા એટલે પણ સંન્યાસ. પરિસ્થિતિ તો એમાં પણ તી એટલે બધા એ બધા હ્રસ્વ છે. અને આહ્લાદક ને પણ બોલાય આહ્લાદક, વહ છે એ હલંત આવશે. એ જે પુનરોદ્ધાર, પુનરોદ્ધાર આપણે વારંવાર બોલીએ છીએ પુનરોદ્ધાર એમ નથી પુનરુદ્ધાર, તો રુ છે એ હ્રસ્વ આવશે, જે બંને રીતે લખી શકો છો. એ જ રીતે એન્જિનમાં જી જી છે એ હ્રસ્વ આવશે. ત્યાર પછી સંન્યાસ. હવે મિત્રો જો સંન્યાસમાં તમને એમ થાય કે ન તો અડધો કરી નાખ્યો પણ નહીં, અનુસ્વાર પણ આવશે એટલે સંન્યાસ. એ જ રીતે ફરીથી જિલ્લો, તો જિલ્લોમાં જી કેવો આવશે રસ્વ આવશે. જીગરજાનમાં પણ જી કેવો આવશે રસ્વ. ફરીથી પુરુષો તો રૂ છે એ કેવો આવશે રસ્વ. કિલ્લોલ શબ્દ નહીં પણ કલ્લોલ, કલ્લોલ. અને પરિષદમાં સ છે ફાડ્યો હે ને. પછી નુકસાન તો સ છે એ સગડીનો સસલાનો જે કયો છે. એ જ રીતે શાર્દુલ, શાર્દુલ એટલે વાઘ, તો અહીંયા દુ જે છે રેફ તો છે જ ઉપર પણ દુ છે એ દીર્ઘ આવશે. એટલે જો શાર્દુલ વિક્રીડિત, એમાં ક્રી દીર્ઘ આવશે અને દુ બાકી બધા રસ્વ હે ને, તો શાર્દુલ વિક્રીડિત છંદ. પછી આપણે ખબર છે ગાતા ગાતા, તો ત ઉપર અનુસ્વાર આવશે. હવે એક બીજું પણ યાદ રાખો, આપણે એમ કહ્યું છે ને જો કે, તો જો અને કે હંમેશા ભેગું આવશે બરાબર. આપણે એમ કે તમને આ સાચું લાગ્યું હશે કે, તો એ વાત જુદી થઈ ગઈ, ત્યારે કે આપણે જુદો લખીએ છીએ. પણ અહીંયા જોકે, જોકે આ વાત તમને સમજાઈ રહી હશે, તો અહીંયા જોકે છે એ સાથે આવશે. અને અઘરું તો અહીંયા રૂ પણ અનુસ્વાર આવશે રસ્વ આવશે, તો અઘરું. અને એ જ રીતે મેં કીધું ને તો પણ, તો પણ તમે આ વાત સમજી ગયા હશો, તો પણ ભેગું આવશે, જોકે પણ ભેગું આવશે, કારણ કે આપણે બધા ભેગા રહીને સાથે રહીને કામ કરી રહ્યા છીએ. તો મિત્રો તમને જાણીને આનંદ થશે કે આ 49 ભૂલો આટલામાં જો હોય એમાંથી મોટાભાગની તમે પકડી જ લીધી હશે. પણ ધારો કે નહોતી ખબર તો આજે ખબર પડી છે, તો વારંવાર જે આ પૂછાતા હોય છે અને એના પૂરા માર્ક્સ આપણે લેવાની જ્યારે ઈચ્છા છે ત્યારે આ એક મારો પ્રયાસ છે. તમે લોકો જરૂરથી તમને કેવો લાગ્યો એ ખાસ લખજો, કારણ કે ઓનલાઈન કામ જાજુ બધું કરવું છે, શરૂઆત થઈ ચૂકી છે અને તમે બધા જોડાઈ ચૂક્યા છો. તમારી આસપાસ કોઈ રહેલા હોય તો જોડવાની જવાબદારી પણ હું તમને સોંપી રહ્યો છું. વલોણું થઈ જાય ને, ચલો આપી દઈએ. મિત્રો વલોણું આપના માટે તૈયાર છે. તમે લોકો જાણો છો કે આપણી માતૃભાષા
જે ગુજરાતી છે એમાં ઘણા બધા ફાયદાઓ છે, કારણ કે માં એ તો માં છે. કેમ કે તમે જુઓ છો ક્લાસ 1-2ની અંદર, ઇવન યુપીએસસીમાં પણ જ્યારે ગુજરાતી વિષય પસંદ કરો છો ત્યારે ઘણા બધા ફાયદાઓ થતા હોય છે, અને એમાં એક વિચારોને વહેતા કરવાની પણ એક મજા ઓર હોય છે. અને એટલે જ ગુજરાતી વિષયને વધુ જો શાર્પ બનાવશું તો વધુ માર્ક્સ મળી શકવાના છે, કેમ કે માં સાથે જોડાવાની વાત છે. એટલે જ આજના વલોણામાં કે જોડો, જોડાવવું જ છે મારી માતૃભાષા સાથે. મિત્રો, આપણો પ્રયાસ એ જ છે કે બધાને જોડવા છે, કે જોડો, જોડાવવું જ છે મારી માતૃભાષા સાથે, માના આશીષ મળે જ એવી કંઈક આશા સાથે. મિત્રો, જરૂર મળે, માના આશીષ હંમેશા ભેગા જ હોય છે. એટલે આવો સાથે રહી, ઘણું બધું કામ કરવું છે, પણ તમારો સહયોગ એટલો જ કે આજુબાજુવાળા જે લોકો દુઃખી થઈ રહ્યા છે એને આવો એને જોડીએ અને ભણવાનો આનંદ ને વિસ્તારતા જ જઈએ, વિસ્તારતા જ જઈએ તમારી કોમેન્ટ્સની રાહ સાથે. અને હા મિત્રો, તમારી જે કોમેન્ટ્સ છે એમાં તમને કેવી મજા આવી રહી છે ખાસ લખજો, કારણ કે એ બીજાને પણ પ્રેરણા મળતી હોય છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ, આવજો.